નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. જય શ્રી કૃષ્ણ, જય માતા દી. હું શાસ્ત્રી મહેશભાઈ કનૈયાલાલ ભટ્ટ ફરી એકવાર આપ વચ્ચે ઉપસ્થિત થયો છું નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મદર્શનની અંદર. આજનું પંચાંગ અને રાશિ ભવિષ્યની માહિતી મેળવતા પહેલાં પરમાત્માનું ધ્યાન ધરી લઈએ. ધરણી ગર્ભશંભુદમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ અસંચ મંગલમ પ્રમામ્યમ હ્રીમ ભૌમાય નમઃ નમસ્કાર ચ નમસ્કરોમિ. આજે છે 15 ડિસેમ્બર 2020 અને વાર છે મંગળવાર. મહિનો બદલાયો છે. આજે બેસતો મહિનો છે. બેસતો મહિનો એટલે આજથી માક્ષર મહિનો એટલે કે માર્ગશીર્ષ મહિનાની શરૂઆત થાય છે. આજે એકમ તિથિ છે અને શુક્લ પક્ષ છે. આજે મૂળ નક્ષત્ર છે, જે મૂળ નક્ષત્ર રાત્રિના 9:29 સુધી રહેશે. એટલે આજે જે કંઈ પણ બાળકો 9:29 સુધી રાત્રિના જન્મ લેશે એનું મૂળ નક્ષત્ર થશે, એટલે મૂળ નક્ષત્રની પૂજા કરવી શકે એમ છે. ત્યારબાદ ગંડ યોગ બને છે, એટલે યોગ પણ ગંડ થાય છે, એટલે મૂળ નક્ષત્રની સાથે ગંડ યોગ હોય પૂજા કરવી પડે બાળકો જન્મે તો. ત્યારબાદ કરણ છે, બાલવકરણ. વાર છે મંગળવાર. આજની ચંદ્ર રાશિ છે ધનુરાશિ અને સૂર્ય રાશિ છે વૃશ્ચિક રાશિ. એટલે આજે જે કંઈ પણ બાળકો જન્મ લેશે એનું ધન રાશિ ઉપરથી આપ નામ રાખી શકો છો. ઋતુ ચાલી રહી છે હેમંત અને આયન છે દક્ષિણાયન. તો હતું આજનું પંચાંગ. હવે આપણે આજના રાશિ ભવિષ્યની વાત કરીએ તો સૌપ્રથમ મેષ રાશિ. મેષ રાશિની અંદર તમારા મિત્રો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશે, તમારા પરિચય પર નોંધપાત્ર અસર છોડશે. આ રાશિના અમુક લોકોને ભૂમિ સંબંધિત બાબતોમાં ધન ખર્ચ કરવું પડી શકે છે. આપણા માટે આજના ઉપાયો, સંતોને કાળા રંગના બોર્ડરવાળી ધોતી અર્પણ કરો. એટલે કે કોઈ બ્રાહ્મણ હોય, કોઈ સંત હોય, કોઈ ગુરુ હોય એને કાળા રંગની બોર્ડરવાળી ધોતી એટલે કે વસ્ત્ર અર્પણ કરો. ત્યારબાદ વૃષભ રાશિ. મોડી સાંજે હળવાશ માણસો તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. કોઈક તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે, કેટલીક મજબૂત સ્થિતિઓ તમારી વિરુદ્ધ કામ કરી રહી છે માટેની ખાસ કાળજી રાખજો. આપણા માટે આજના ઉપાયો. આપણા માટે આજના ઉપાયોની અંદર તલના તેલનો દીવો કરવો. ત્યારબાદ મિથુન રાશિ. કોઈક આજે તમારો મૂળ બગાડી ના દે તેની ખાસ કાળજી રાખજો. હતાશાને તમારા ઉપર હાવી થવા દેતો નહીં, તેમજ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર ઉપર માઠી અસર પાડી શકે છે માટે એ વસ્તુ કરશો નહીં. આપણા માટે આજના ઉપાયો. લીલા રંગના વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ કર્ક રાશિ. ભોજનનો સ્વાદ તેમાં રહેલા નમકને આધારિત છે. તે જ પ્રમાણે તમારા જીવનમાં થોડી તકલીફો પણ પડી શકે છે, જે તમારા વ્યવહારને આધારિત છે. માટે તકલીફો જીવનમાં ન આવે એની ખાસ કાળજી રાખજો અને શક્ય હોય તો નાણાં પ્રવાહ મળતો રહે એવા ધંધાની અંદર કંઈક રોકાણ કરવા માટેના વિચારો કરજો. આપણા માટે આજના ઉપાયો. પિતાતુલ્ય વ્યક્તિ અથવા તો પિતાના આશીર્વાદ લઈ આજના દિવસની શરૂઆત કરવી. સિંહ રાશિ. તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદતને મજબૂત કરો, કેમ કે લાંબી મુસાફરી પર જવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યારે તમારી આ સંચય કરેલી શક્તિ તમને કામમાં આવી શકે છે. સમયપત્રકને વ્યવસ્થિત રીતે ગોઠવો, જેથી કરીને તમારો દિવસ ટૂંકો બની શકે. આપણા માટે આજના ઉપાયો. ગણેશ ચાલીસા અથવા તો ગણેશ સ્તુતિ કરો. ત્યારબાદ કન્યા રાશિ. ભારે તથા કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ ધરાવતા ખોરાકને ટાળો, તેમજ વિવિધ સ્થળેથી તમને આજે લાભની શક્યતાઓ દેખાઈ રહી છે, પણ બાબત ગોપનીય અંગત રાખજો. અંગત બાબતો કોઈ સાથે જાહેર કરતા નહીં. આપણા માટે આજના ઉપાયો. આજે તમારે પીપળના વૃક્ષ નીચે 5 પીળા ફૂલ અર્પણ કરવા, એટલે પીપળાનું વૃક્ષ હોય ત્યાં જઈને 5 ફૂલ અર્પણ કરી દેવા. ત્યારબાદ તુલા રાશિ. મિત્રો સાથે સાંજ અલ્હાદક રહેશે, પણ હાર્ડ્રિક તથા માંસાહારથી દૂર રહેજો. ધન લાભ થવાની શક્યતા છે. ભાઈ બહેન તરફથી તમને આજે સારા સમાચાર મળી શકે એમ છે. આપના માટે આજના ઉપાયો. તમારા પ્રેમી અથવા તો પ્રેમિકાને ઇત્તર અથવા તો સ્પ્રે પરફ્યુમની તમે ભેટ આપો, એનાથી આપનું જીવન આજના દિવસ માટે સમૃદ્ધિભર્યું અને સુગંધભર્યું રહેશે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ. તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અને લોકો તમારા છૂટા મોંએ વખાણ કરશે. ઉતાવળમાં મૂડી રોકાણ કરતા નિર્ણયો લેશો નહીં, તેમજ નુકસાન ન જાય તે બાબતની ખાસ તકેદારી રાખજો. એટલે નિર્ણય લેતા પહેલાં 2 વખત વિચારજો. ત્યારબાદ આપના ઉપાયો. આજે આપ સરસ્વતી માતાની પૂજા કરો. ત્યારબાદ ધનરાશિ. તમે કોઈક બાબતે ચુકાદો આપતા હોય ત્યારે સામેની વ્યક્તિની લાગણીઓને ખાસ દરકાર લો, તેમજ તમારા દ્વારા કોઈ ખોટા નિર્ણય ન લેવાય એવી કાળજી રાખજો. અને તમે કોઈ પણ નિર્ણય શક્તિ ધરાવો અથવા તો નિર્ણય શક્તિ આપવાના હો ત્યારે સામેવાળી વ્યક્તિ પર એનો કેવો પ્રભાવ પડવાનો છે પહેલાં વિચારજો અને પછી કોઈક નિર્ણય આપજો. આપના માટે આજના ઉપાયો. લક્ષ્મીનારાયણ ભગવાન અથવા નરસિંહ ભગવાનનું તમે પૂજન કરો. નરસિંહ ભગવાન
નું પૂજન કરવું અથવા એ શક્ય ન હોય તો લક્ષ્મીનારાયણ ભગવાનના પૂજન કરો. ત્યારબાદ મકર રાશિ, તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેતા નહીં, ખાસ કરીને શરાબ ટાળજો, રોકાણ કરવાનું પૂર્વે યોગ્ય સલાહ લેજો. તમારા વર્તનમાં અસ્થિરતા નહીં સર્જાય તેની ખાસ કાળજી રાખજો. જીવનસાથી તથા અન્યો સાથે તમારા ઘરની શાંતિ ન જોખવાય તેની પણ તમે કાળજી લેજો. એટલે આજે બહુ સારો દિવસ દેખાતો નથી, માટે માંસાહાર અને મદિરાપાનથી દૂર રહેજો. આપના માટે પણ આજના ઉપાયો, લીલા રંગના વસ્ત્રો ધારણ કરો. લીલા રંગ આપના માટે શુભ નિવડશે આજના માટે. ત્યારબાદ કુંભ રાશિ, જો કુંભ રાશિની વાત કરવામાં આવે તો માનસિક ભય અને હતોત્સાહ કરી શકે છે. હકારાત્મક વિચાર લાવવા માટે ખૂબ જ જરૂરી છે. ઉતાવળી નિર્ણય લેશો નહીં. એવું ના બને કે તમારી નાવ જે ખરી એ કિનારા પર આવીને ડૂબી જાય, એટલે ઉતાવળા નિર્ણયથી બચજો. આપના માટે આજના ઉપાયો, એક પીળા રંગનું તમે ફૂલ અથવા તો પીળા રંગનું કટકું અથવા તો પીળા રંગનું વસ્ત્ર તમારી પાસે આજે પાકીટમાં, પર્સમાં અથવા તો પેન્ટમાં રાખો. ત્યારબાદ આપણે જોઈશું મીનરાશિ. મીનરાશિની વાત કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાના કારણે તમે મહત્ત્વના કામ માટે નહીં જઈ શકો અને જેના કારણે તમે કામમાં પાછળ રહી જાઓ અને તમારે પસ્તાવાનો વારો આવે. એટલે આજે સ્વાસ્થ્ય સાચવવું ખૂબ જરૂરી છે. એમ પણ ઋતુ બદલાય છે, મિક્સ ઋતુ ચાલી રહી છે, સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ અગત્યનું છે. માટે સ્વાસ્થ્ય પ્રત્યે જરા પણ બેદરકાર રહેશો નહીં. નિયમિત દવા લેતા હોય એ ખાસ કરીને લેજો. પ્રેશર શુગરના દર્દીઓ માટે ખાસ વિનંતી છે. આપણા માટે આજના ઉપાયો, તાંબાના વાસણમાં રાખેલું જળ પીઓ. એટલે આજે આખો દિવસ તમારે તાંબાના ગ્લાસમાં, તાંબાના બોટલમાં પાણી રાખવું, લોટામાં પાણી રાખવું અને એનું જ તમારે સેવન કરવું. તો હતું આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય. આવતીકાલે પાછા મળીશું. ત્યાં સુધી આપ નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપ સૌને એક વિનંતી, જો આપને કોઈપણ પ્રકારનું માર્ગદર્શન જોઈતું હોય તો આપ અમારા ચેનલના કોમેન્ટ બોક્સ ઉપર જે કોમેન્ટ કરી શકો છો, અથવા તો આપને કોઈ યોગ્ય સલાહ સૂચન જોઈતા હોય તો આપ નીચે દર્શાવેલા નંબર પર પણ ફોન કરી શકો છો. શક્ય હશે ત્યાં સુધી યોગ્ય ઉત્તર આપવા માટે અમે તત્પર રહીશું. તો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી. મન મંદિર પૂજન ભંડાર નવસારીમાં ધાર્મિક ચીજ વસ્તુઓ ખરીદવાનું એકમાત્ર વિશ્વસનીય સ્થળ, જ્યાં એક જ છતમાં તમને મળી શકે છે ધર્મની વિવિધ વસ્તુઓ, જેવી કે પૂજાપાનો સામાન, આ ઉપરાંત પૂજાના વાસણો, દેવદેવીઓની મૂર્તિઓ, ફોટાઓ, શિવલિંગ, વિવિધ પ્રકારના રુદ્રાક્ષો, જપમારાઓ, પ્રભુના ઉપવસ્ત્રો અને વાગાઓ, સાથે સાથે તમામ પ્રકારના યંત્રો, મંદિરો માટે પૂજન સામગ્રી, ધાર્મિક પુસ્તકો, આ ઉપરાંત ઘરમાં રાખી શકાય એવા કલાત્મક મંદિરો, સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટેની અલભ્ય વસ્તુઓ સહિતની તમામ ચીજો મેળવવાનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે મન મંદિર પૂજન ભંડાર, ગોલવાડ ગેટથી ચાંદની ચોક જતા માર્ગ પર. જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ